आरडी राइट टू एजुकेशन મપટ 6 ના પેલા ધોરણના ફોર્મ 2024-25 ના મિત્રો શરૂ થઈ ગયા છે અહી આ વિડિયોમાં આજે આપણે આંગળવાળીના અન્ડરમાં ફોર્મ ભરેલ હોય તેવા લોકોના ફોર્મ ઘણા બધાના રિજેક્ટ થતા હોય છે તો તેનું કારણ શું છે તેના વિશે આ વિડિયોમાં મિત્રો શીખીશું

બાળકો માટે કયું પ્રમાણપત્ર જોશે તો અહીં સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા બે વર્ષ અભ્યાસ કરેલો હોય ધ્યાનથી મિત્રો સાંભળજો સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા બે વર્ષ અભ્યાસ કરેલો હોય અને આઈસીડીએસ વેબ પોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલો હોય તે મતલબ નું સંબંધિત આંગણવાડી ના વર્કર અને સરકારશ્રી ના નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો દાખલો અહી અપલોડ કરવાનો છે એટલે કે અહી ટૂંકમાં આપણે સમજાવી દો મિત્રો કે અહી જે આંગણવાડી નો સર્ટિફિકેટ આપવામાં આવે છે તે ઓછામાં ઓછા બે વર્ષનું હોવું જોઈએ જો બે વર્ષથી સમય મર્યાદા ઓછી હોય છે તેવા ફોર્મ રિજેક્ટ થાય છે જેમનો આંગણવાડીનો અભ્યાસ વર્ષથી ઓછો હોય તેવા આંગણવાડીના અંડરમાં ફોર્મ ભરેલ હોય તેવા ફોર્મ મિત્રો અહીં રિજેક્ટ થાય છે સરકારનો નિયમ છે કે આરડીના અંડરમાં આંગણવાડીના એડમિશન લેવું હોય તો મિનિમમ બે વર્ષનો અભ્યાસ કરેલો હોવો જોઈએ જો બે વર્ષથી અભ્યાસ ઓછો હશે તો આપનું ફોર્મ રિજેક્ટ થશે રદ થશે મિત્રો અહીં ખાસ આ વર્ષે અહીં ઘણા લોકોના ફોર્મ બે વર્ષની અંદરના હોય તેવા પેરેન્ટ્સના રિજેક્ટ થાય છે તો અહીં જો આપે આપનું બાળક આંગણવાડીમાં ગયેલ ન હોય બે વર્ષ અને આપ મેળવી શકતા ન હોય તો અહીં આપ એસી કેટેગરીમાં આવતા હોય તો એસી કેટેગરીમાં ફોર્મ ભરી શકો ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો ઓબીસી કેટેગરીમાં પણ મિત્રો ફોર્મ ભરી શકો એવું જરૂરી નથી કે આંગણવાડીમાં જ ફોર્મ ભરી શકો આંગણવાડીમાં ફોર્મ ભરવાથી એડમિશનના ચાન્સ વધી જાય છે કારણ કે આગળની કેટેગરી આવે છે પરંતુ આપનું બાળક જો આંગણવાડીમાં સંપૂર્ણ બે વર્ષ અભ્યાસ કરેલો હોય તો અહીં આપ આ ઓનલાઈન ફોર્મ અપલોડ કરી શકશો નહીં કારણ કે બે વર્ષથી ઓછો અભ્યાસ હશે તો આપનું ફોર્મ રિજેક્ટ થશે તો આપ એસી અથવા જે કેટેગરી આપને એપ્લિકેબલ થતી હોય એસી અથવા ઓબીસી આપ જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરીનું જાતિના પ્રમાણપત્ર ઉપર ફોર્મ ભરી શકો હવે મિત્રો ઘણા લોકોનો એ પણ પ્રશ્ન હોય છે જો ઓબીસી કેટેગરીમાં આવતા હોય કે એસી કેટેગરીમાં જાતિનો દાખલો ન હોય તો આપ જનરલ કેટેગરીમાં પણ ફોર્મ ભરી શકો છો જાતિનો દાખલો જો ન હોય તો આપ જનરલ કેટેગરીમાં પણ ફોર્મ ભરી શકો છો મિત્રો સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ લિસ્ટ અવેલેબલ છે જેમ કે વર્ડ એક્સેલ ટેલી પોઈન્ટ સરકારી ભરતીની માહિતી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી તમામ વિડીયો પ્લે લિસ્ટમાં અવેલેબલ છે દરેક ટોપિકના વિડીયો સમયાંતરે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત